હેલો એવરી કેમ છો બધા મજામાં ને આજે આપણે ફરી પાછા ભેગા થયા છીએ કંઈક નવું નવું શીખવા માટે બરાબર તો આજના સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું જો સામાન્ય જ્ઞાનમાં આજે આપણે જે શીખવાનું છે એ ટોપિકનું નામ છે સ્વાધ્યાય સ્વાધ્યાય એટલે શું તમને ખબર છે ભાઈ તો સ્વાધ્યાય એટલે આપણે અત્યાર સુધી જે શીખ્યા છીએ એમાંથી નાના મોટા જે પ્રશ્નો હોય ને એની પ્રશ્નોત્તરી કરવી એટલે કે સ્વાધ્યાય તો બાળકો આપણે આજ સુધી કેટલું બધું શીખી લીધું છે જેમ કે ફળ શાકભાજી પ્રાણીઓ પક્ષીઓ પછી શરીરના અંગો પછી આકારો રંગના નામ કેટલું બધું શીખી લીધું તો આ બધામાંથી હું તમને થોડા થોડા પ્રશ્નો શીખવીશ તો તમારે શીખવું છે ને બધી વસ્તુ વિશે આપણે જાણી લીધું હવે આપણને આવડ્યું છે કે નહીં આપણને યાદ રહ્યું છે કે નહીં એ પણ જોવાનું ને તો એની માટે આજે આપણે જે શીખીશું એ છે ખાલી જગ્યા પૂરો જો અહીંયા લખ્યું છે ખાલી જગ્યા પૂરો તો હવે બધાનું ધ્યાન અહીં કે સૌથી પહેલા શું આવે છે પેલા આ ચિત્ર છે ને ઈ સરખી રીતે જુઓ આ ચિત્ર શેનું છે તો આ ચિત્ર હાથનું છે બરોબર ને તમારા પાસે પણ હાથ છે ને કેટલા છે આપણે હાથ બે બરાબર તો અહીંયા એક હાથ આપ્યો છે કેટલા હાથ છે એક હવે આ હાથના ચિત્ર ઉપરથી અહીં ખાલી જગ્યા આવશે જે હું વાંચીશ અને તમારે સાંભળવાનું છે બરાબર ચલો આપણા એક કુલ ખાલી જગ્યા આંગળા છે ફરી વાર હું એક વાંચું છું આપણા એક હાથમાં કુલ ખાલી જગ્યા આંગળા છે હવે જો એની બાજુમાં અહીંયા કાઉન્ટ દેખાય છે તમને એક આઉન્સની વચ્ચે બે ઓપ્શન આપ્યા છે એટલે કે બે વિકલ્પો આપ્યા છે આ પાંચ અને દસ આ બેમાંથી એક જવાબ સાચો છે અને એક જવાબ ખોટો છે તો આપણે આમાંથી સાચો જવાબ ગોતીને અહીંયા ખાલી જગ્યામાં લખવાનો રહેશે બરાબર તમારે પણ કઈ રીતે કરવાનું તો પહેલાં આખી ખાલી જગ્યા લખી નાખવાની પછી જે સાચો જવાબ છે એ અહીંયા લખવાનો છે બરોબર ચલો હવે પછીથી આવતી બધી જ ખાલી જગ્યામાં આવી રીતે આવશે કે નીચે આવી રીતે ઓપ્શન આપ્યા હશે એમાંથી આપણે સાચો જવાબ ગોતીને ખાલી જગ્યામાં લખવાનો રહેશે બરોબર ફરી એકવાર હું ખાલી જગ્યા વાંચીને પછી આપણે જવાબ લખશું કે આપણા એક હાથમાં કુલ ખાલી જગ્યા આંગળા છે તો ચલો આપણે છે ને પેલા ગણશું કે આ એક હાથમાં કેટલા આંગળા છે તો આપણે અહીંથી શરૂ કરીશું આ એક બે ત્રણ ચાર પાંચ એક હાથમાં કેટલા આંગળા થયા તો કે પાંચ તો જવાબ સાચો ક્યાં છે આ કે આ તો સાચો જવાબ પાંચ છે તો આપણે અહીંયા લખશું પાંચ બરોબર જો હું લખું છું તમારે પણ મારી સાથે લખતું જવાનું છે બરોબર પનેકાનો પા માથા ઉપર એક મીંડું અને ચકલીનો ચ એટલે કે જો આ છે એ સાચો જવાબ ઈ આપણે અહીં લખી નાખ્યો બરોબર એટલે આપણે અહીંયા નીચે લીટી કરશું બરાબર કારણ કે આ સાચો જવાબ છે બરાબર ને જો હવે આપણે જવાબ સાથે ખાલી જગ્યા વાંચી લઈએ આપણા એક હાથમાં કુલ પાંચ આંગળા છે બરોબર સમજાઈ ગયું ભાઈ તમને લોકોને તો આવી જ રીતે આપણે આગળની બધી જ ખાલી જગ્યા શીખવાની છે ઓકે તમારે પણ મારી સાથે લખતા જવાનું છે બરોબર ચલો ત્યાર પછી હવે આ ચિત્રમાં તમારે જોવાનું છે ચલો આ ચિત્ર શેનું છે ભાઈ તો આ ચિત્ર હાથનું છે બરોબર તો હવે બાજુમાં એની ખાલી જગ્યા આવશે હો એ હું વાંચું છું અને તમારે સાંભળવાની છે જો આપણા બંને હાથના મળીને કુલ ખાલી જગ્યા આંગળા છે હવે જુઓ નીચે અહીંયા ઓપ્શન આપ્યા છે માં પહેલું ઓપ્શન છે પાંચ અને બીજો ઓપ્શન છે દસ તો હવે આપણે જવાબ ગોતવા માટે પેલાં આ જે આંગળીઓ છે એને આપણે ગણીશું બરોબર જો સવાલ શું છે બંને હાથના એટલે આપણે અહીંયા બંને હાથની આંગળીઓ જોવાની છે કે ગણવાની છે આની આગળની ખાલી જગ્યામાં આપણને જો અહીંયા એક જ હાથ આપ્યો તો બરાબર પરંતુ હવે અહીંયા બે હાથ છે તો આપણે બે હાથના આંગળા ગણસું ચલો તમે પણ તમારા હાથમાં ગણજો મારી સાથે એક આ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ શું જવાબ આવ્યો દસ તો આ પાંચ અને દસ એમાંથી જે સાચો જવાબ છે ત્યાં આપણે લીટી કરી નાખશું અને પછી આપણે જવાબ લખશું બરોબર ચલો આ ખાલી જગ્યા છે ત્યાં આપણે જવાબમાં લખવાનું છે સ અને આપણે ફરીથી પછી ખાલી જગ્યા વાંચીશું બરોબર આપણા બંને હાથના મળીને કુલ દસ આંગણા છે થઈ ગયું ભાઈ બરોબર તમને લોકોને સમજાય છે ને તો આજની આપણી બે ખાલી જગ્યા કમ્પ્લીટ થઈ ગઈ બરોબર તમે બધા આ ખાલી જગ્યા લખી લીધી હશે ચલો હવે ત્યાર પછીની નવી ખાલી જગ્યા બરોબર આ ચિત્ર શેનું છે ભાઈ જો તો સરખી રીતે તો આજ તમે જુઓ છો એ આપણા શરીરનો એટલે કે શરીરમાં આવેલું માથું એનો એક ભાગ છે આ ખબર પડી ગઈ તમને કે આ શું છે તો આ છે કાન બરોબર હવે આના ઉપરથી પણ એક ખાલી જગ્યા છે આપણે જોશું હવે હું વાંચું છું અને તમારે સાંભળવાનું છે બરાબર જો આપણે આપણા ખાલી જગ્યા વડે સાંભળીએ છીએ આપણે આપણા ખાલી જગ્યા વડે સાંભળીએ છીએ હવે ઓપ્શનમાં છે વાળ અને કાન

સાંભળી શકીએ છીએ તો સાચો જવાબ છે કાન હવે હું અહીંયા લખું છું તમારે પણ મારી સાથે લખવાનું છે કા અને બાજુમાં ન કાન ચલો હવે જવાબ સાથે ખાલી જગ્યા વાંચી જઈએ આપણે આપણા કાન વડે સાંભળીએ છીએ બરોબર તમારે કાન છે ને કેટલા કાન છે તો બે એક મૂઢાની જમણી બાજુ અને એક મૂઢાની ડાબી બાજુ બરોબર ચલો ત્યાર પછી આપણે નવી ખાલી જગ્યા શીખવાની છે તો એ છે ચલો હવે તમે આ ચિત્ર જોઈ લો પછી આપણે આના પરથી ખાલી જગ્યા શીખીશું બરોબર જોઈ લીધું તમે ચિત્ર હવે એની ખાલી જગ્યા આવશે આપણે આપણા ખાલી જગ્યા વડે સૂંઘીએ છીએ આપણે આપણા ખાલી જગ્યા વડે સૂંઘીએ છીએ સૂંઘીએ એટલે કે કોઈ પણ વસ્તુની આપણે સુગંધ મેળવીએ એને કહેવાય સૂંઘીએ તો આપણને સુગંધ ક્યાંથી આવે છે તો એ પહેલાં આપણે ઓપ્શન જોઈ લઈએ આ છે કાન અને આ છે નાક તો ભાઈ આપણે સૂંઘીએ ક્યાંથી કાનથી તો કે ના ના કાન તો આપણે હમણાં આગળ જ શીખ્યા કે એના દ્વારા તો આપણે સાંભળી શકીએ તો બાકી શું વધ્યું નાક બરાબર ને તો સાચો જવાબ આવ્યો નાક જો નાકનું અહીંયા ચિત્ર પણ છે જે તમે જોઈ શકો છો કે આપણો જે ચહેરો છે એની એકદમ વચમાં એક નાક આવેલું હોય છે બરોબર જેમ બે આંખો છે બે કાન છે એવી રીતે આપણને નાક એક છે બરાબર ચલો આપણે હવે એનો જવાબ લખશું કે આપણે આપણા નાક નાક વડે વડે ના ના ક ક છીએ આપણે આપણા નાક વડે સૂંઘીએ છીએ સમજાય ગયું બધાને તો ચલો સૌથી પહેલા આપણે એક હાથના આંગળાની ખાલી જગ્યા કરી પછી બે હાથના આંગળીઓની ખાલી જગ્યા પછી કાન ની ખાલી જગ્યા નાક અને હવે નવી ખાલી જગ્યા આવશે બરોબર ચલો તો હવે તમારે ચિત્ર જોવાનું છે અને પછી તમારે કેવાનું છે બરોબર ચલો આ શું છે કોણ કહેશે ચલો પેલા તો બધા વિચારી લ્યો હો કે આ છે શું તો અહીંયા હોઠ આપ્યા છે જે તમે ગુલાબી કલરમાં જોવો છો ને એ હોઠ છે અને એની અંદર આ સફેદ કલરમાં શું છે ભાઈ તો એ છે દાંત બરાબર જો આ સફેદ કલરના દાંત છે ને એની ઉપર જે આછો ગુલાબી કલરમાં તમે જે જોવો છો ને એ શું છે કોઈને ખબર છે ભાઈ તો એ છે પેઢા શું છે પેઢા જો આપણા પેઢા મજબૂત હોય તો આપણા દાંત મજબૂત થાય બરાબર તો આ પેઢા અને દાંતને મજબૂત કરવા શું કરવાનું તો રોજ બ્રશ કરવાનું બરાબર જો ઘણા બાળકો છે ને સ્કૂલે છે ને બ્રશ કર્યા વગર જાય તો એ સારું લાગે નહીં આપણે બ્રશ ન કરીએ તો આપણા દાંત છે ને આવા સફેદ ન રહે પરંતુ આપણા દાંત છે પીળા પીળા થઈ જાય બરાબર તો રોજ સવારે ઉઠીને બ્રશ કરવાનું જ્યારે આપણે સારી ટેવ વિશે શીખ્યા હતા ને ત્યારે પણ મેં કીધું હતું કે સવારે ઉઠીને પહેલું કામ બ્રશ કરવાનું કરવાનું કારણ કે આપણે આખી રાત સૂયા હોઈએ તો આપણું મોઢું ગંદુ થઈ ગયું હોય બરાબર મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો આપણે બ્રશ ન કરીએ તો એ બધું જે ગંદો કચરો છે એ પેટમાં જતો રહે બરાબર ચલો હવે આપણે ખાલી જગ્યા શીખીશું ખાલી જગ્યામાં છે આપણે આપણા ખાલી જગ્યા વડે ચાવીએ છીએ અહીંયા ઓપ્શનમાં આપ્યું છે દાંત અને હોઠ જો આ દાંત છે ને એ આ તમે જે સફેદ સફેદ જોવો છો ને એ છે અને આ હોઠ તો આ પર તે જે છે ને એકદમ ઘાટો ગુલાબી કલર છે હોઠ છે અને આછો ગુલાબી છે ઈ પેઢા છે બરોબર તો હવે આના ઉપરથી આપણે ખાલી જગ્યા જોશું તો આપણે ચાવીએ છીએ સેનાથી તો દાંત વડે સેના વડે દાંત વડે બરોબર ને આ હોઠ છે એ તો આપણા દાંતની બાર છે કે જેનાથી આપણે ચાવી શકતા નથી તો સાચો જવાબ શું આવશે દાંત તો જવાબમાં લખવાનું છે દા ઉપર એક મીંડું અને તલવાર નો ત દાંત બરોબર ચલો તમારે પણ લખાઈ ગયું હશે આપણે આપણા દાંત વડે ચાવીએ છીએ બરોબર ગયું તમને જો આ ખાલી જગ્યા પરથી તમારે ખાસ તો એ શીખવાનું છે કે સવારે ઊઠીને બ્રશ કરવાનું બધા કરશો ને ભૂલશો નહીં ને કોઈ ચલો ત્યાર પછી આપણે હવે નવી ખાલી જગ્યા શીખીશું તો ઈ શું આવ્યું આ છે શું આપણે બધા પાસે બે આંખો છે ને ભાઈ તો અહીંયા આંખનું ચિત્ર છે જે તમે જોઈ શકો છો બરાબર હવે તમને બધાને ખ્યાલ છે આંખનો ઉપયોગ શું છે હમણાં હું તમને સમજાવું એ પહેલાં આપણે ખાલી જગ્યા શીખી લઈએ બરાબર ચલો હું વાંચું છું તમારે સાંભળવાનું છે અને સાથે લખવાનું પણ છે આપણે આપણી ખાલી જગ્યા વડે જોઈએ છીએ તો ઓપ્શનમાં આપ્યું છે ગરદન ગરદન અને આખ હવે આપણે સેના દ્વારા જોઈએ છીએ ગરદન વડે કે આંખ વડે તો ભાઈ તમને બધાને ખબર છે કે આપણી આંખ વડે આપણે જોઈ શકીએ છીએ જો આપણી આ આંખ છે એ બંધ કરી દઈએ તો આપણને બધું જ અંધારું અંધારું દેખાય છે એટલે કે કંઈ જ વસ્તુ આપણને દેખાતી નથી પરંતુ આંખ ખોલી નાખીએ તો આપણી આજુબાજુની બધી જ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ તો આપણે જોવાનું કામ સેના દ્વારા કરીએ છીએ તો કે કે આંખ દ્વારા બરોબર તો સાચો જવાબ છે હવે ખાલી જગ્યામાં પણ આપણે આ ઉપર કીંડું અને બાજુમાં ખટારાનો ખ થઈ ગયો ભાઈ ચલો જવાબ સાથે હું ખાલી જગ્યા બોલું છું વાંચું છું તમારે સાંભળવાનું છે અને બાકી હોય તો ફટાફટ લખી નાખજો બરાબર આપણે આપણી આંખ વડે જોઈએ છીએ સમજાઈ ગયું ભાઈ ચલો ત્યાર પછીની આપણે ખાલી જગ્યા શીખીશું એ છે તો આ તો આવ્યા પગ ચલો પગનું ચિત્ર બધા ધ્યાનથી જોઈ લ્યો આપણે બધાને પણ પગ છે કેટલા પગ છે બે પગ છે બરાબર જો અહીંયા પણ તમે જોઈ શકો છો આ એક પગ અને આ બીજો જેવી રીતે આપણે આ હાથમાં આંગળીઓ છે એવી જ રીતે પગમાં પણ આંગળીઓ છે એમાં પણ બે પગની થઈને દસ આંગળીઓ હોય છે બરોબર તો ચલો હવે આપણે એની ખાલી જગ્યા જોઈ લઈએ આપણે અહીંયા લખ્યું છે આપણે ખાલી જગ્યા વડે ચાલીએ છીએ પછી અહીંયા ઓપ્શનમાં છે પગ અને હાથ ચલો હવે અહીંયા ખાલી જગ્યાએ પૂછ્યું છે કે ચાલીએ છીએ તો આપણે સેના દ્વારા ચાલીએ છીએ હાથ વડે કે પગ વડે તો તમને બધાને ખ્યાલ આવી ગયો કે આપણે પગ વડે ચાલીએ છીએ બરોબર ને હાથનું કામ તો આપણે લખવા માટે જમવા માટે વસ્તુ પાડવા માટે કરીએ છીએ બરોબર તો પગનો ઉપયોગ આપણે ચાલતી વખતે કરીએ છીએ તો સાચો જવાબ છે પગ ગ બરાબર અહીંયા પણ હું લખું છું કે પ ગ પરાબર તમારી લોકોને પણ ખાલી જગ્યા લખાઈ ગઈ હશે મારી સાથે જો પછી આ ઓપ્શન છે ને ત્યાં ઓપ્શનની નીચે તમારે પણ પેન્સિલથી આવી રીતે લાઇન કરવાની છે હો જ્યાં સાચો જવાબ હોય ને એના નીચે બરાબર જો આ પગનું ચિત્ર આપણે જોઈ લીધું એની આપણે આંગળી એકવાર ગણી લઈએ તો આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ હાથની જેમ જ પગમાં પણ દસ આંગળીઓ છે બરાબર પરંતુ આપણે પગનો ઉપયોગ ચાલવા માટે કરીએ છીએ સમજાઈ ગયું તમને તો હવે ત્યાર પછીની નવી ખાલી જગ્યા એ આ શું છે જો તો જરા તો આ તો છે પોપટ બરોબર ને પોપટનો રંગ કેવો છે ભાઈ ખ્યાલ આવ્યો તમને એના વિશે આપણે શીખીએ એ પહેલાં આપણે ખાલી જગ્યા જોઈ લઈએ હું વાંચું છું અહીંયા તમારે સાંભળવાનું છે પોપટનો રંગ ખાલી જગ્યા હોય છે બરાબર ઓપ્શન અહીંયા આપ્યા છે કાળો અને લીલો તો ભાઈ જો તો પોપટો રંગ કેવો છે આ બધો કલર કેવો છે આ છે લીર્ઘય લી લાનો લા ઉપર એક માત્ર એટલે થઈ ગયું લીલો તો સાચો જવાબ શું આવ્યો લીલો પોપટનો રંગ લીલો હોય છે બરોબર તમે બધા લખજો મારી સાથે ચલો હવે આપણે આ ચિત્રમાં જોઈ લઈએ કે પોપટની ચાંચ છે લાલ કલરની છે વાંખી છે એને કાળા કલરની આંખ છે એનું આખું શરીર લીલા કલરનું છે આ એની પાંખ છે પાંખમાં થોડો લીલો કલર છે આ પાંખમાં થોડો લાલ કલર છે બરોબર તો પોપટનો રંગ કેવો હોય છે લીલો બરોબર ત્યાર પછી આપણે નવી ખાલી જગ્યા કરશું આ શું લખ્યું છે ભાઈ તો અહીંયા લખ્યું છે ચકલી અને એને ઇંગ્લિશમાં શું કહેવાય સ્પેરો સ્પેરો એટલે ચકલી જો તો ચકલીનો રંગ કેવો છે ભાઈ આ તો આપણે આગળ શીખી ગયા છીએ હો પક્ષી પરિચયમાં એટલે બધાને ખબર જ હોવી જોઈએ કે ચકલીનો રંગ કથાય છે કેવો છે કથાય છે બરોબર ચકલી ક્યાં બેઠી છે તો ઝાડના થડ ઉપર બેઠી છે બરાબર હવે આપણે એની ખાલી જગ્યા જોઈ લેશું તો હું વાંચું છું તમારે સાંભળતું જવાનું છે અને જોઈ જોઈને લખતું જવાનું છે જો ચકલી એ કદમા ખાલી જગ્યા પક્ષી છે હવે નીચે ઓપ્શન આપ્યા છે નાનું મોટું જો ચકલી એ કદમાં ખાલી જગ્યા પક્ષી છે કદ એટલે શું તમને ખબર છે ભાઈ તો કદ એટલે કે એનું સ્વરૂપ કે એ નાનું સ્વરૂપ છે કે મોટું સ્વરૂપ છે બરોબર તો તમારે હવે અહીંયા જોવાનું છે કે આ ચકલી છે એ નાની હોય છે કે મોટી હોય છે એનું કદ નાનું છે કે મોટું બરોબર તો તમને ખ્યાલ આવ્યો હશે કે ચકલી તો સાવ નાની હોય છે તો એનું કદ એટલે કે એનું શરીર બરોબર કદ એટલે સ્વરૂપ અને કદ એટલે શરીર પણ તો ચકલીનું શરીર કેવું છે તો કે નાનું તો સાચો જવાબ છે નાનું જે હું અહીંયા લખું છું કાનો નાને રસવાઈનું ઉપર એક મીંડું તો થઈ ગયું નાનું ચકલી એકદમાં નાનું પક્ષી છે સમજાઈ ગયું તમને લોકોને વેરી ગુડ ચલો ત્યાર પછી આપણે નવી ખાલી જગ્યા જોશું તો એ છે અરે વાહ આ તો આવ્યો મોર મોરને શું કહેવાય ઇંગ્લિશમાં તો પીઈ એ સી ઓ સી કે પીકોક એટલે મોર હવે આપણે એની ખાલી જગ્યા જોઈ લઈએ તો ખાલી જગ્યામાં છે ખાલી જગ્યા વરસાદમાં પોતાના પિછાની કળા કરીને નાચે છે ઓપ્શનમાં આપ્યું છે કાગડો અને મોર જો ફરીથી વાંચું છું ખાલી જગ્યા વરસાદમાં પોતાના પીછાની કળા કરીને નાચે છે જો મોર છે ને ભાઈ એને મોટા પીછા હોય છે અને એને વરસાદ બહુ ગમતો હોય છે તો એ સમયે એના પીછા છે એને ફેલાવે છે અને એની કળા કરીને નાચે છે તો સાચો જવાબ શું આવ્યો મોર બરોબર તો આપણે અહીંયા લખશું મોર બને કાનોમાં ઉપર એક માત્ર અને બાજુમાં ર મોર વરસાદમાં પોતાના પીછાની કળા કરીને નાચે છે બરોબર ત્યાર પછી આપણે નવી ખાલી જગ્યા જોઈશું તો કે આ શું છે તો બધાનું ફેવરિટ છે બરાબર તો હવે ખાલી જગ્યા વાંચું છું હું ખાલી જગ્યાનો રંગ ખાલી જગ્યા હોય છે તો સૌથી પહેલાં કયો છે શું તો આ છે સફરજન તો આપણે અહીંયા લખશું સ ફ ર જ ન સફરજનનો રંગ લાલ કે લીલો જો તો આખું આ સફરજન છે એનો રંગ કેવો છે તો કે કે લાલ બરોબર તો આપણે અહીંયા ખાલી જગ્યામાં લખીશું લનેકાનો લા લ લાલ હવે આપણે આખી ખાલી જગ્યા વાંચી જઈએ તો થઈ ગઈ ખાલી જગ્યા જો ઉપર એની ડાળી છે અહીંયા લીલા કલરનું પાન છે તો આ થઈ ગયું સફરજન કે જેનો રંગ લાલ હોય છે અને એક પ્રકારનું ફળ છે તો આપણે આજે કેટલી ખાલી જગ્યા જોઈ તો કે શરીરના અમુક અંગો જોયા અમુક પક્ષીઓ જોયા અને એક ફળ જોયું આ બધી ખાલી જગ્યા તમારે હોમવર્કમાં બે વખત લખવાની છે કેટલી વખત બે વખત એક વખત તો અત્યારે મારી સાથે લખી અને હવે હોમવર્કમાં બે વખત એટલે ટોટલી ત્રણ વખત ખાલી જગ્યા થઈ ગઈ બરોબર તો હવે પછી આપણે ફરી પાછા મળશું નવા લેકચર નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને બાય બાય